अलगीकरण में भिन्नकारी गणी, भिन्नकारी गणी द्वारा अलगीकरण। तो अहीं अलगीकरण माटे एवा मिश्रणनो उपयोग थाय छे के जेओनी अंदर रहेला घटकोनी घनता अलग अलग होय, घनताना आधारे अलगीकरणनी वात छे। एक बीजामां मिश्र न थई शके तेवा, तो एवुं याद करो तो के पेट्रोल पाणी, केरोसिन पाणी, तेल पाणी, एक बीजामां मिश्र न थई शके तेवा प्रवाहीओनुं घनताना आधारे अलग अलग स्तरोमां अलगीकरण करवुं ए भिन्नकारी गणनीनो सिद्धांत छे। भिन्नकारी गणनी तमने आकृतिमां दर्शावेल छे, भिन्नकारी गणनी तमने आकृतिमां दर्शावेल छे, तेमां पाणी अने केरोसिननुं मिश्रण के जे एक बीजामां मिश्र थई शकता नथी तेनुं मिश्रण भरेलुं छे। गणनीनी नीचे जे चाबी आपेली छे, नळ आपेलो छे, बંધાલકમાં છે। હવે ગણનીને થોડા સમય માટે સ્થિર અવસ્થામાં રાખશું એટલે શું થશે, તો કે પેટ્રોલ અને પાણી, તો કેરોસીન અને પાણી છે બે અલગ અલગ સ્તરોમાં ડિવાઈડ થઈ જશે, અલગ થઈ જશે। હવે જોઈએ આપણે કેરોસીન અને પાણી લઈએ તો કેરોસીન છે પાણીની ઉપરના ભાગમાં જમા થશે, આકૃતિમાં દર્શાવેલ છે। કેરોસીન છે પાણીના ઉપરના ભાગમાં જમા થશે અને પાણી નીચે રહેશે। આ પ્રક્રિયા થઈ ગયા બાદ નળને ધીમે ધીમે ખોલી પાણીને અલગ કાઢી લેવામાં આવે છે, એટલે પાણી અને કેરોસીન બંને શું થઈ જાય છે, અલગ થઈ જાય છે। આવી જ રીતે તેલ અને પાણીના મિશ્રણને અલગ કરવા માટે ઉપયોગ થાય છે। અને હજી કે વાત ભઠ્ઠીમાં લોખંડની કાચી ધાતુમાંથી લોખંડના નિષ્કર્ષણ દરમિયાન વાત ભઠ્ઠીમાં લોખંડનું નિષ્કર્ષણ થતું હોય, લોખંડની કાચી ધાતુમાંથી લોખંડ મેળવવામાં આવે ત્યારે તેમાં રહેલું હલકું સ્લેગ જે અશુદ્ધિ છે તે હલકી છે, એટલે લોખંડના પ્રવાહી સ્વરૂપની ઉપરના ભાગમાં કોણ જમા થશે, સ્લેગ, ઉપરના ભાગથી અલગ કરવામાં આવે છે, પીગળેલ લોખંડ છે એ ભઠ્ઠીના તળિયે રહી જાય છે। આ થઈ અલગીકરણ ગણનીની ચર્ચા। હવે આપણે જોશું ઉર્ધ્વ પાતન પદ્ધતિ। તો પહેલા તો ઉર્ધ્વ પાતન કોને કહેવાય, યાદ કરો, ઘનમાંથી સીધું વાયુમાં અથવા વાયુમાંથી સીધું ઘનમાં રૂપાંતર થતું હોય આ પ્રક્રિયાને, આવા પદાર્થોને ઉર્ધ્વ પાતન પામતા પદાર્થો કહેવાય। તો ઉર્ધ્વ પાતન પદ્ધતિ ક્યારે વપરાય, કે જ્યારે મિશ્રણમાંના બે ઘટકોમાંથી એક ઘટકનું ઉર્ધ્વ પાતન પામી શકે તેમ હોય, જ્યારે બીજો ઘટક ઉર્ધ્વ પાતન પામી શકે તેમ ન હોય ત્યારે ઉર્ધ્વ પાતન પદ્ધતિનો ઉપયોગ થાય છે। હવે તમને આકૃતિમાં દેખાશે કે સ્ટેન્ડ ઉપર ચાઇના ડીશ રાખેલી છે, ચાઇના ડીશમાં એમોનિયમ ક્લોરાઇડ અને મીઠાનું મિશ્રણ છે, એમોનિયમ ક્લોરાઇડ અને મીઠાનું મિશ્રણ છે। એમોનિયમ ક્લોરાઇડ છે એ ઉર્ધ્વ પાતન પામી શકે છે, જ્યારે મીઠું છે એ ઉર્ધ્વ પાતન પામી શકતું નથી। આ ચાઇના ડીશની ઉપર ગણીને ઊંધી રાખેલ છે, ચાઇના ડીશની ઉપર શું રાખેલ છે, ગણીને ઊંધી, અને ચાઇના ડીશમાં શું છે, તો કે મીઠા અને એમોનિયમ ક્લોરાઇડનું મિશ્રણ। આ ગણીની નાળચ એટલે કે ઉપરનો ભાગ છે તેના ઉપર ઋણું કુંડું ભરાઈ દેવાનું, જેથી કરીને અંદર રહેલો કોઈ પણ વાયુ સ્વરૂપ છે એ બહાર જાય નહીં। હવે ચાઇના ડીશને ગરમ કરતા, ચાઇના ડીશને ગરમ કરતા શું થશે, તો કે મીઠું અને એમોનિયમ ક્લોરાઇડ આ બંને ગરમ થશે, મીઠું જે ઉર્ધ્વ પાતન પામતું નથી, જ્યારે એમોનિયમ ક્લોરાઇડ છે એ ઉર્ધ્વ પાતન પામતું છે, એટલે કે ગણનીના ઉપરના ભાગમાં એ જમા થશે। આમ મીઠા અને એમોનિયમ ક્લોરાઇડની અલગીકરણ માટે કઈ પદ્ધતિ વપરાય છે, ઉર્ધ્વ પાતન પદ્ધતિ। જોઈએ મિશ્રણમાંના એક ઘટક ઉર્ધ્વ પાતન પામી શકે તેવો હોય, જ્યારે બીજો ઘટક ઉર્ધ્વ પાતન પામી શકે તેવો ન હોય તેવા ઘટકોનું અલગીકરણ કરવા માટે ઉર્ધ્વ પાતન પદ્ધતિનો ઉપયોગ થાય છે। એના પ્રયોગમાં મીઠું અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણમાં મીઠું જે ઉર્ધ્વ પાતન પામી શકતું નથી, જ્યારે એમોનિયમ ક્લોરાઇડ છે ઉર્ધ્વ પાતન પામી શકે છે। આ મિશ્રણને ચાઇના ડીશમાં લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના ઉપર ગણની ઊંધી ગોઠવી ગણનીનું નાળચું રૂના કુમળા વડે શું કરી દેવાનું છે, બંધ કરી દેવાનું છે। મિશ્રણને ગરમ કરતા બંને ઘટકોનું અલગીકરણ થશે। હવે ઉર્ધ્વ પાતન પામી શકે તેવા પદાર્થો ક્યાં ક્યાં છે, તેવા ઘટકો ક્યાં ક્યાં છે, તો પહેલું તો એમોનિયમ ક્લોરાઇડ,
बीजु कपूर, त्रीजु नेप्थेलिन, चौथु आयोडीन अने पांचमु छे एंथ्रेसिन। आ खास याद रखवाना छे नाम के जे आ पदार्थो छे ऊर्ध्वपातन पामी शके तेवा पदार्थो छे। ऊर्ध्वपातन पामी शके तेवा पदार्थोना नाम तमने याद होवा जरूरी छे। हवे जोईए क्रोमेटोग्राफी, अलगीकरणनी नवी पद्धति क्रोमेटोग्राफी। तो ए शुं छे? तो के ज्यारे मिश्रणमां बे जुदी जुदी द्रव्यता धरावता, द्रव्यता एटले तो के वधारे द्रव्य અને ઓછું દ્રાવ્ય, ઝડપથી ઓગળે એવું અને ધીમે ઓગળે એવું, એટલે કે જુદી જુદી દ્રાવ્યતા ધરાવતા ઘટકોમાં દ્રાવ્ય થયેલા હોય ત્યારે દ્રાવ્યતાના તફાવતને આધારે મિશ્રણમાંના ઘટકોનું અલગીકરણ કરવાની પદ્ધતિને ક્રોમેટોગ્રાફી કહે। કેના આધારે? તો કે દ્રાવ્યતાના આધારે, દ્રાવ્યતાના આધારે। તો તેને પહેલા આપણે પ્રયોગ દ્વારા સમજીએ અને પછી પ્રશ્ન સમજીએ। તો ક્રોમેટોગ્રાફીના પ્રયોગમાં તમારે શું કરવાનું છે? તો કે ટિશ્યુ પેપર લેવાનું છે, ગાળણ પત્ર લેવાનું છે। ગાળણ પત્રની એક પાતળી પટ્ટી લેવાની છે જે આકૃતિમાં દર્શાવેલ છે। આ ગાળણ પત્રની પટ્ટીમાં નીચેથી આશરે 3 સેન્ટીમીટર ઊંચાઈ, આશરે 3 સેન્ટીમીટર ઊંચાઈ પેન્સિલથી એક લીટી દોરો। આકૃતિમાં તમે જુઓ ગાળણ પત્રની પટ્ટીમાં એક લીટી દોરેલી છે। આ લીટીમાં વચ્ચે લીટીમાં વચ્ચે કાળી સાય, કાળી સાય અથવા તો કાળી પેનથી એક ટપકું કરો, કાળી સાય અથવા તો કાળી પેનથી ટપકું કરો। હવે આ સાયને સુકાવા દો, સાયને થોડી વાર માટે સુકાવા દો। ત્યારબાદ બીકર અથવા તો ગ્લાસમાં પાણી લઈ ગાળણ પત્રને એવી રીતે મૂકો કે જેથી ગાળણ પત્રને પાણીમાં એવી રીતે મૂકો કે જેથી આ જે પેન્સિલથી દોરેલી લીટી છે અથવા તો સાયનું ટીપું છે એ પાણીને સ્પર્શ કરે નહીં, થોડું ઊંચું। હવે તેને સ્થિર અવસ્થામાં ખલેલ પહોંચાડ્યા વગર સ્થિર અવસ્થામાં રાખી મૂકો। તો તમને ખ્યાલ છે ગાળણ પત્રમાં પાણી ઉપર તરફ ચડે, ગાળણ પત્રમાં પાણી શું થાય? ઉપર તરફ ચડે। તમે જોશો કે પાણી છે ગાળણ પત્રમાં ઉપર તરફ ચડશે ત્યારે સાયના ટીપાના સંપર્કમાં આવશે। સાયના ટીપાના સંપર્કમાં આવતાની સાથે સાય છે એ દ્રાવ્ય થશે। પણ અહીંયા ખાસ તમારે નિરીક્ષણ કરવાનું છે, ખાસ નિરીક્ષણ કરવાનું છે કે કાળી સાય લીધેલી છે તો કાળો રંગ દ્રાવ્ય નહીં થાય। તમે જોશો કે જુદા જુદા રંગો દ્રાવ્યતાના આધારે ક્રમશઃ દ્રાવ્ય થતા જશે, એટલે કે કાળો રંગ છે એ પણ ઘણા બધા રંગોનું મિશ્રણ છે એવું દર્શાવે છે, એક જ રકલ ઘટક નથી પણ ઘણા બધા ઘટકો તેમાંથી અલગ જોવા મળે છે। આ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ છે। કઈ પદ્ધતિ છે? ક્રોમેટોગ્રાફી। આકૃતિની વ્યવસ્થિત રીતે નિરીક્ષણ કરેલું। હવે જોઈએ આપણે ક્રોમેટોગ્રાફી શું છે। ક્રોમો શબ્દનો અર્થ થાય, ક્રોમો શબ્દ છે ગ્રીક ભાષાનો અર્થ થાય, તેનો અર્થ છે રંગ। આ પદ્ધતિ સૌ પ્રથમ વખત વનસ્પતિમાંથી મળી આવતા રંગીન પદાર્થોમાં રહેલા ઘટક તત્વોના અલગીકરણ માટે થયો હતો। વનસ્પતિમાંથી મળી આવતા રંગીન પદાર્થો, રંગોના માટેની વાત છે, એટલે તેનું નામ શું પડી ગયું? ક્રોમેટોગ્રાફી। એક જ દ્રાવકમાં ઓગળેલા જુદા જુદા દ્રવ્યના અલગીકરણ માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે। હવે ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ ક્યાં થાય છે? ક્રોમેટોગ્રાફીના અનુપ્રયોગો, તો પહેલા રંગકમાં રહેલા, રંગકના દ્રાવણમાં રહેલા રંગોને અલગ કરવા માટે, બીજું કુદરતી રંગોમાંથી વર્ણકને અલગ કરવા માટે, કુદરતી રંગોમાંથી વર્ણકને અલગ કરવા માટે, અને ત્રીજું અને ખાસ મહત્વનું રુધિરમાં રહેલા નશાકારક દ્રવ્યોને અલગ કરવા માટે, એટલે કોઈ વ્યક્તિ છે એ નશો કરીને આવ્યો છે કે નહીં તેની તપાસ કરવા માટે ડોક્ટરો ક્રોમેટોગ્રાફીની મદદથી, રુધિરના નમૂના ઉપર ક્રોમેટોગ્રાફીની મદદથી નશાકારક દ્રવ્યને શું કરે છે? અલગ કરે છે। હવે આપણે જે પ્રયોગ કર્યો, પ્રવૃત્તિ કરી તેને સમજી લઈએ, શું કરવાનું છે? તો કે ગાળણ પત્રની એક પાતળી પટ્ટી લેવાની છે, તેના નીચેના છેડેથી આશરે 3 સેન્ટીમીટર ઉપર પેન્સિલ વડે એક લીટી દોરવાની છે। તે લીટીની મધ્યમાં સાયનું નાનું ટીપું મૂકો અથવા પેનથી એક ટપકું કરો અને તેને સુકાવો। ગાળણ પત્રને પાણીથી ભરેલા ગ્લાસમાં એવી રીતે ડુબાડો કે જેથી
क्रोमेटोग्राफी पद्धति चर्चा।